અયોધ્યામાં વર્ષોથી જોવાતી રાહ હવે પૂરી થઈ જવા આવી છે નવ ફેબ્રુઆરી પહેલા કેન્દ્ર સરકાર રામ મંદિર ટ્રસ્ટનું ગઠન કરશે આ વર્ષે બે એપ્રિલ રામનવમીના દિવસે મંદિર નિર્માણ કાર્ય શરૂ થવાની શક્યતા છે ખાસ વાત તો એ છે કે આજે નવા વર્ષના પહેલા દિવસે રામલલ્લાને છપ્પન પ્રકારના ફળ માવા અને પકવાનો ભોગ ચડાવવામાં આવશે મળતી માહિતી અનુસાર રામલલ્લા બિરાજમાન મુખ્ય પૂજારી સત્યેન્દ્રસિંહ દાસે કહ્યું હતું કે કોર્ટમાં કેસ વર્ષ પહેલી વાર રામલલ્લા ને છપ્પન ભોગ ચડાવવામાં આવી રહ્યો છે આજે તેમને દરેક નવા રંગના કપડા પહેરાવાનો દિવસ છે વર્ષના પહેલા દિવસે રામલલ્લા અને હનુમાન ગઢીના દર્શન માટે અંદાજે સિત્તેર હજારથી વધુ શ્રદ્ધાળુઓ આવવાની શક્યતા છે કોર્ટનો ચુકાદો આવ્યા પછી અહીં દરરોજ લોકો આવી રહ્યા છે પહેલા સંખ્યા દસ થી બાર હજાર લોકોની હતી અહીં દર પંદર દિવસે દાન પેટી ખોલવામાં આવે છે હવે અહીંયા દાન ની રકમ પહેલા કરતા બમણી થઈને છ લાખ સુધી પહોંચી ગઈ છે અયોધ્યા દરેક હોટેલો અને ધર્મશાળામાં બે દિવસ પહેલાથી ભરાઈ ગઈ છે દાસને મળશે તેમને અપીલ કરશે કે તેઓ મૌલવી તરફથી રામલલ્લા ને પ્રાર્થના કરે કે ઝડપથી રામ મંદિર નિર્માણનું કાર્ય શરૂ થઈ જાય અને દેશમાં સુખ શાંતિ રહે આ દરમિયાન શ્રી રામલલ્લા શહેરના નવા સ્વરૂપ પાયાગત સુવિધાઓ અને માળખું તૈયાર કરવા કેન્દ્ર અને રાજ્ય સરકારના ઓફિસરોની ટીમ અહીં વારંવાર મુલાકાત લઈ રહી છે ટીમના એક ઓફિસરે જણાવ્યું હતું કે શ્રી રામલલ્લાના બિરાજમાન શહેરને સો એકરમાં હશે આજુબાજુના ગામડાઓ તેમાં જોડી દેવામાં આવશે તિરુપતિ અને વેટિકનના આધારે રામલલ્લા શહેરને વિકસિત કરવામાં આવશે અયોધ્યામાં નવ પ્લેટફોર્મ વાળું નવું રેલવે સ્ટેશન પણ બનાવવામાં આવશે અશ્મિતા પટેલ દિવ્યા ન્યૂઝ અયોધ્યા